કોઓપરેટિવ બેંકના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં ખેડૂત શિબિર યોજવામાં આવ્યો હતો. સાણ સુગર ફેક્ટરી ખાતે ખેડૂતોને તજજ્ઞો દ્વારા ખેતી પાકો સાથે શેરડીની ખેતીનું વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન અપાયું હતું. સુરત જિલ્લાના સાયન્સ સુગર ફેક્ટરી ખાતે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદના સંયુક્ત ક્રમે ખેડૂત શિબિર યોજવામાં આવ્યો હતો. ખેડૂતોની ખેતીમાં ઉત્પાદનમાં વધારો થઈ ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારની પરિકલ્પના સાકાર કરવાના ભાગરૂપે મહારાષ્ટ્રના પુનાના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ખેતી કરી શકાય તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં બેંકના ચેરમેન અને સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદીપ દેસાઈ, ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નિર્મલ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.